સનાતન સંદેશમાં હું નિસર્ગ પંડ્યા આપનું સ્વાગત કરું છું. અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. તેને અખાત્રીજ તરીકે પણ ઓળખાય છે. આજે આપણે અક્ષય તૃતીયાનું મહત્ત્વ શું છે, આ દિવસને વર્ણલખ્યું મુહૂર્ત કેમ માનવામાં આવે છે, આ દિવસે વિશેષ પૂજાવ્રત કરીને દાનનો શું મહિમા છે અને આ પવિત્ર દિવસે કઈ કઈ ધાર્મિકતાઓ સાથે સંકળાયેલી છે તે બધું જ આપણે જાણીશું. તો મિત્રો, જો વિડીયો આપને પસંદ પડે તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી મિત્રોમાં જરૂરથી શેર કરજો. હિન્દુ શાસ્ત્રની માન્યતા મુજબ આ જ દિવસે કળેશકાળનો અંત અને ત્રેતાયુગ અને સતયુગનો પ્રારંભ થયો હતો, એટલે જ આ સંપૂર્ણ દિવસને મુહૂર્ત કહેવામાં આવે છે. આમ તો મુહૂર્ત કેવળ એક ક્ષણ દ્વારા જ સાધ્ય કરી શકાય, પરંતુ સંધિકાળના કારણે તેનું પરિણામ 24 કલાક સુધી કાર્યરત રહેતું હોવાથી આખા દિવસને જ પવિત્ર માનવામાં આવે છે. આમ આ દિવસનું હિન્દુ શાસ્ત્ર મુજબ ખૂબ જ મહત્વ છે અને તેથી જ તેને વર્ણલખ્યું મુહૂર્ત કહેવાય છે. આ દિવસે પંચાંગ જોયા સિવાય તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકો છો. આ દિવસ વિવાહ માટે, નવા ઘરના પ્રવેશ માટે, ધંધાની શરૂઆત માટે, જપવિધિ પૂજા વ્રત કે અનુષ્ઠાનની શરૂઆત માટે અને દાન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આખા વર્ષમાં આ એક જ દિવસ એવો છે કે જેને તમે સારા કામ માટે સદુપયોગ કરી શકો છો. આ દિવસને સ્વયં સિદ્ધ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. વધારામાં આ પવિત્ર દિવસે જ ભગવાન વિષ્ણુના હયગ્રીવ અવતારનો, નરનારાયણના પ્રાગટ્ય દિવસ તેમજ પરશુરામ અવતારો થયા હતા. વળી શ્રી વેદવ્યાસે આ જ દિવસે મહાભારત ગ્રંથ લખવાની શરૂઆત કરી હતી અને પૃથ્વી પર ગંગા અવતરણનો દિવસ પણ આને જ ગણવામાં આવે છે. અને આજે પણ આપણા ચારધામમાં એવા પવિત્ર ધામ બદ્રીનાથના દર્શન માટેના કમાડ આજે જ ખોલવામાં આવે છે. આમ ઘણી બધી પવિત્ર ઘટનાઓ આ દિવસ સાથે સંકળાયેલી છે. તેથી આ દિવસનો સદુપયોગ કરવાનું, પૂજા અને દાન કરવાનું સૌભાગ્ય પણ આપણે ચૂકવું ન જોઈએ. આ દિવસે સવારે પવિત્ર જળથી સ્નાન કરીને લક્ષ્મીનારાયણની પૂજાનું વિશેષ મહત્વ છે. સવારે નિત્યકર્મ પતાવી સ્નાન કરી દૂધથી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું. જો દક્ષિણામૂર્તિ શંખ હોય તો તેમાં જળ નાખીને, નહીંતર પવિત્ર જળથી શ્રી વિષ્ણુ ભગવાનને સ્નાન કરાવી પુષ્પ અર્પણ કરી પૂજન કરવું જોઈએ. માતા લક્ષ્મીને પણ પવિત્ર જળથી સ્નાન કરાવીને પૂજા કરી આ પવિત્ર જળનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ. આ છંટકાવથી ઘરમાં નકારાત્મક શક્તિનો નાશ થશે અને હકારાત્મક ઉર્જા દ્વારા સમગ્ર કુટુંબને સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલું કે હે યુધિષ્ઠિર, આ તિથિમાં કરવામાં આવેલા દાન અને હવનનો કદી ક્ષય થતો નથી, અર્થાત નાશ પામતું નથી. એટલા માટે જ મુનિઓ આને અક્ષય તૃતીયા કહે છે. દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદથી આપણે સુખી થઈ શકીએ માટે આ દિવસોમાં દેવતાઓ અને પિતૃઓને ઉદ્દેશીને જે કાર્ય કરવામાં આવે છે તે બધા અવિનાશી થાય છે. આમ નિરંતર સુખ પ્રદાન કરનાર દેવતાઓના આહ્વાહન માટે હાથમાં તાંબાનું વાસણ રાખી બ્રહ્મા વિષ્ણુ મહેશ અર્થાર્થ શ્રી દત્તાત્રેય ભગવાનનું માનસિક રીતે આહ્વાહન કરી હાથમાં તલ લઈ તેમના ચરણોમાં અર્પણ કરવાનો ભાવ રાખો. આવી જ રીતે આપણા પૂર્વજોને યાદ કરી તેમની આત્માની શાંતિ માટે તલનું તર્પણ કરવું અને
દત્ત ભગવાન અથવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશને અથવા તમે જે દેવતામાં માનતા હો તેની પ્રાર્થના અને પૂજા કરવી. આમ કરવાથી આપણા પરના દેવઋણ અને પૂર્વજનું ઋણ ઓછું થશે, જેથી આપણા રોજબરોજના જીવનમાં આવતી સાંસારિક અડચણો દૂર થશે. આવા પવિત્ર દિવસે દાનનું પણ ખૂબ જ મહત્વ છે. તો આ દિવસ દરમિયાન કરેલા દાનનો ક્ષય થતો નથી, તેથી આપણું પુણ્ય વધારવા અને પાછલા જન્મના પાપોનો ક્ષય કરવા માટે આ દિવસોમાં ઘઉં, ગોળ, લાલ ચંદન, ચોખા, ઘી, લાલ મસૂરની દાળ, મધ, છત્રી, લીલા વસ્ત્ર વગેરેનું દાન અથવા ધાર્મિક અને જરૂરિયાતવાળાને તેની જરૂરિયાત મુજબનું દાન કરવું જોઈએ. આ દિવસે સોના ચાંદી અને વાહનની કે કોઈપણ વસ્તુની ખરીદીને પણ શુભકારી માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, આ પવિત્ર દિવસે જે વર્ષમાં એક જ વાર આવે છે તેનો સદુપયોગ કરી જીવનમાં આનંદ, સુખ અને દાન કરીને, પૂજા કરીને પુણ્ય પ્રાપ્ત કરીએ. જય ભગવાન.